ગાઈસ હું થઈ ગઈ છું રેડી અને અમે લોકો જઈએ છીએ અત્યારે મરીના બીચ. અને સિરિયસલી એટલો તડકો છે ને કે તમારી સ્કિન એમનેમ બળી જાય, બટ જવું તો છે, હવે આવ્યા છે તો ફરવાનું તો છે, ભલે પછી તડકો હોય કે. અને આ જોઈ શકો છો તમે વ્યૂ દુબઈમાં, સિરિયસલી એકવાર તો આવવા જેવું જ છે. સો ચલો હવે અમે લોકો જઈએ, સલોની રેડી થઈ છે, હું થઈ ગઈ છું રેડી અને સલોનીએ મને મસ્ત મજાની હેરસ્ટાઈલ કરી આપી છે. સો ગાઈઝ જો અમારા બંનેનું અઢી કિલોમીટર આવા તડકામાં હાલી ના જવાનું છે, એટલે હાલ બેહાલ થવાનો છે. સલોની અહીંયા એક લઈ દે ને વિલા, એક વિલા લઈ દે ને અહીંયા. ચલો ચલો, ઓ માય ગોડ, જાન હાજર છે અત્યારે, એક વિલા હાજર કરી દે. ચલો ગાઈસ ચલ થાય. આવી ગયા છે ગાઈસ મેટ્રો સ્ટેશન, જાઉં છું. અહીંયા છે ને ગાઈઝ આવું કાર્ડ ચાલે છે, ટિકિટ બિકિટ લેવાની નહીં, ડાયરેક્ટ કાર્ડ સ્કેન કરી લેવાનું, પણ બેલેન્સ ભરાવવાનું. હા આમાં એ લડકી દેખો નીચે છોડ કે ચીલી ગઈ. આ કાર્ડનું છે ને બેલેન્સ છે કે અહીંયા થાય છે, અને અહીંયા છે ને આ બધું જે છે ને તે આ કાર્ડને સ્કેન કરવાનું, પછી તમને અંદર એન્ટ્રી મળે. બેસી ગયા છે મેટ્રોમાંથી ઉતરો ને એટલે સામેની છે ને ગલી ત્યાં તમને પ્રોપર ઇન્ડિયન ફૂડ મળશે મીના બજારમાં. તો જ્યારે પણ દુબઈ આવો ને ત્યારે ઇન્ડિયન ફૂડ ખાવું હોય ને તો આ ગલીની અંદર જવાનું બહુ સારું આવે. અમે લોકો કાલે બી ગયા હતા ને આજે બી જઈએ છીએ, બસ ખાલી એક આ તડકો ઓછો થઈ જાય ને એટલે કંઈક મજા આવે. જેમ મેથીના પરાઠા, મને એવું હતું કે મેથીને થેપલા આવશે, પણ આ તો મેથીને પરાઠા આવ્યા. આ લોકો કઈ છે છોલે ભટુરે, આ છે આલુના. મે ત્યાં જાય ગાઈસ, ફોલ્સ ને તો ગોતવાની જ આપણે, હે ને? ઓર કુછ લે લો, ઓર ભી દો. થેન્ક યુ થેન્ક યુ. હાડી કોમંડે ફલ્સ એટલે લીધી ગાઈસ કે બહુ તડકો છે ને એટલે ચક્કર નો આવે, ખાટી મીઠી હોય ને તો મજા આવે. ગાઈસ આ છે દુબઈની મિની માર્કેટ, અમાર જૂનાગઢમાં આવું છે ભવનાથની ગલી જેવું, સોરી ભવનાથ નહીં, અરે યાર માંગનાથ. આપણે ત્યાં જેવી જ છે નાની નાની ગલીઓ. પુરીઓ કેવી મસ્તી ની છે ગાઈસ, એકાદી આપણે ઇન્ડિયામાં લઈ આવવાની છે. નકરે નકરા કેબલ જ દેખાય છે, જા કેટલી મસ્ત છે જો તમે. આ પણ મસ્ત છે, ગોલું મોલું છે. આ જો આ એક સલોની જેવી છે ને એક મારા જેવી, હું આ તો બોય છે બોય.
kitchen, which and sub. So guys, આપણે જો આ બોટલ લીધી છે આપણે ત્યાં 650 મને કીધા હતા આ અત્યારે આપણે પડી 250 રૂપિયામાં એ કેવી સરસ ક્યુબ છે પણ આવડું મોટું કિચન નાખીએ ને તો પછી ખોવાઈ જાય તો બહુ અફસોસ થાય મતલબ તૂટી જાય એવું આ બધા મસ્ત છે આમાં પાંડા ક્યાંય નથી યાર જો પાછી આવી હજી સુધી અમે બીચ ઉપર નથી પહોંચ્યા આજે અમારી સવારી મેટ્રોમાં હાલે છે કેમ કે અમે વચ્ચે શોપિંગ કરવા જતા રહ્યા હતા ને હવે અમે લોકો જશો બીચ ને અત્યારે કેટલા વાગ્યા ઘડિયાળ પહેરી અને 8 થઈ ગયા છે 8 સો અમે લોકો ફાઇનલી બીચ ઉપર જઈએ મેટ્રો સ્ટેશન એક નંબર છે સો ગાઈઝ આ છોકરીના હિસાબે છે ને અમે એક સ્ટેશન આગળ આવી ગયા છે એટલે હવે પાછા યુટર્ન મારશે આ ગાંડી થઈ ગઈ ક્યાં સિંધીમાં શું કે ગાંડી પરફેક્ટ સ્ટેશન છે દીદી ને મેં મજે લઈ રહી મેં બ્લોગ શૂટ કરી હું ના તો આ જાવ સારે આનું અને રોનક કેવી મસ્ત છે ગાઈઝ અમે લોકો બીચે તો આવી ગયા છે પણ હવે અંધારું થઈ ગયું છે ફૂલ ભાઈ હવે મેં તમને બતાવું અહીંયાનું લોકેશન બહુ જ ફાઇન છે એટલે અમે લોકોએ વિચાર્યું છે એવું કે દિવસના આવશું અને ફોટોશૂટ ને કરશું કેમ કે અહીંની અત્યારે નાઇટ લાઈફ આપણે જોઈ લઈએ પછી કાલે એવું હશે તો ટાઈમ રહેશે તો ડેના પણ આવશું કેમ કે જો આ લોકેશન છે ને બહુ ફાઇન છે એટલે ફોટોશૂટ તો અત્યારે થશે નહીં ખાલી એન્જોયમેન્ટ કરી લઈએ પાછા આવશું ફોટોશૂટ કરવા માટે ઓલી ગાંડી તો જો વહી ગઈ સો અહીંયા મેં ફેસલાઇટ કરીને તો હું શૂટ કરું છું કેમકે બહુ એટલે બહુ જ અંધારું છે કંઈ વાંધો નહીં ચલો સો હવે ઘડીક વાર એન્જોય કરીએ પછી જોઈએ શું કરીએ આગળ કન્ટિન્યુ રહેજો આને કોક સમજાવો દરિયા પાસે જઈને શૂઝ પહેરવા ન જાય તો શૂઝ પલડી જ જાય સલોની મેડમ ગાઈઝ આજે છે ને અમારે બેને ટ્વિનિંગમાં વિડીયો બનાવવા હતા પણ હવે અંધારું થઈ ગયું ને તો ટ્વિનિંગમાં વિડીયો નહીં બને એટલે અમે કાલે પાછા આવશું પાછા આપણે હાથ કપડાં પહેરી નાવાના થાય છે આ છોકરી છે ને નાઇકલેસ બતાવીને અમારા વિડીયો ન આવ્યા એટલે એમ કીધું કે આપણે કાલે આવશું તો ચલો હવે અહીંયાથી જઈએ મસ્ત લગ રહા ગાઈઝ ખાલી ગાડી જોવો તમે આ છે લેમ્બોર્ગિની પછી કઈ છે ફરારી ઓર થર્ડ હે વો ગજબ આ ટ્રેન છે અહીંયાની Thank you.